સ્વાગત છે આપનું પેટની પાઠશાળામાં. આપણા દેશમાં આંતરડાના કેન્સરના કેસીસ દિવસે ને દિવસે એમનું પ્રમાણ વધતું જાય છે. આજે આપણે એ જ વિષય પર ડૉક્ટર ધવલ માંગુકિયા સર સાથે ચર્ચા કરીશું, જે આ રોગના ઓપરેશનનો દક્ષિણ ગુજરાતમાં સૌથી વિશાળ અનુભવ ધરાવે છે. સર, આંતરડાના કેન્સર એટલે શું અને કેટલું કોમન હોય છે? કેન્સર આમ તો ખૂબ જાણીતો શબ્દ છે, લગભગ દરેકે દરેક વ્યક્તિને એની જાણકારી છે જ, પણ અનફોર્ચ્યુનેટલી આંતરડાના કેન્સર એ એવી જગ્યા પર થાય છે જે પેટમાં એક હિડન જગ્યા પર છે, જે બહારથી દેખા દેતું નથી. અને જેમ બાકી બધા જાણકારી જે છે જ કે કેન્સર એટલે એ અબનોર્મલ ગ્રોથ, કે જે આપણા શરીરમાં વણ જોઈતી જગ્યા પર અને વણ જોઈતી પેસમાં જે આગળ વધે છે. સર, આંતરડાના કેન્સર થવાના કારણો કયા કયા હોય છે? આંતરડાના કેન્સર માટે જો કારણો જોવા જઈએ તો એવા કોઈ સ્પેસિફિક પરિબળો તમે આઈડેન્ટિફાય કરી શકો નહીં, પણ અમુક દર્દીઓમાં જે વધારે પ્રમાણમાં કે વધારે કોમનલી જોવા મળે તેમાંથી એક ખૂબ કોમન કારણ છે એ છે આનુવંશિક, કે જે જીનેટિકલી એટલે કે ફેમિલીમાં રન કરતું હોય છે. બીજા અમુક રિસ્ક ફેક્ટર્સ કે પરિબળો એવા છે કે જે આઈડેન્ટિફાય કરવા માગે તે એ દર્દીઓમાં એ કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. દાખલા તરીકે વેસ્ટર્નાઇઝેશનલ ડાયટ છે, એન્વાયરમેન્ટલ ફેક્ટર છે, સ્મોકિંગ છે, તો આ બધા જે પરિબળો છે તે ઘણી વખત કેન્સર સાથે સંકળાયેલા હોય છે. તો આપણે એમ પણ કહી શકીએ કે કદાચ આપણે જે વેસ્ટર્નાઇઝેશન થઈ રહ્યું છે એના લીધે આ દિવસે ને દિવસે આંતરડાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે? આનો જવાબ મેં હા પણ છે અને ના પણ છે. ફૂડની હેબિટને કારણે જે ઇરિટેશન આંતરડાની દિવાલો પર થાય, કે અમુક બધા એડલ્ટ્રેશનને કારણે જે આંતર જે ડાયરેક્ટ આંતરડાની દિવાલો પર એક્સપોઝ થાય છે તેને કારણે આ રીતના કેન્સરનું પ્રમાણ વધી શકે છે, પણ તમે તેને 100% થપ્પો મારીને કહી શકો એમ નથી કે આ જ કારણે કેન્સર થાય છે. તમે ઘણા બધા કિસ્સામાં કોઈ જ પરિબળો ન હોવા છતાં પણ એ રીતનું કેન્સર થતું હોય છે. આંતરડાના કેન્સરના શરૂઆતના લક્ષણો કયા કયા હોય છે? આંતરડાના કેન્સરનું જે મોસ્ટ કોમન લક્ષણ જે જોવા મળે છે તે છે સંડાસના વાટે થતું લોહી કે બ્લીડિંગ. આની સિવાય પણ અન્ય કેન્સરોમાં જોવા મળતા અમુક લક્ષણો જેમ કે કારણ વગરનો વેટ લોસ થવો, કારણ વગર ભૂખ ઓછી થઈ જવી, અને અમુક કિસ્સાઓમાં પેટ ફૂલી જવું, કબજિયાત થઈ જવો કે ડાયરિયા થઈ જવા, આ રીતના પણ લક્ષણો જોવા મળતા હોય છે. પણ ખૂબ કોમન જો લક્ષણો તમને કહું તો જસ્ટ ચેન્જ ઓફ હેબિટ, એટલે કે જે વ્યક્તિને લાઈફ લોંગ એમને મોશન પાસ કરવાની કે સ્ટૂલ પાસ કરવાની જે હેબિટ છે તેમાં ચેન્જીસ જોવા મળે તો તમારે એક વખત એટલીસ્ટ આંતરડાની કોઈ બીમારી વિશે શંકા કરવી જોઈએ. સ્ક્રીનિંગ એ બેઝિકલી કોઈ પણ રીતના કેન્સર માટે કરવામાં આવે છે, તો સેમ રીતે મોટા આંતરડાના કેન્સરને પણ સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે જે આપણે ત્યાં ઇન્ડિયામાં એ રીતે અત્યારે એવો કોઈ એના ક્રાઇટેરિયા કે અવેલેબિલિટી આપણે નથી. પણ જો બ્રોડ ટર્મમાં કહું તો જ્યારે પણ ઉંમર 60 વર્ષથી વધુ થાય તો એટલીસ્ટ એક વખત વ્યક્તિએ પોતાની કોલોનોસ્કોપી અથવા તો એન્ડોસ્કોપીની તપાસ કરાવવી જોઈએ, કે જેમાં દૂરબીન દ્વારા આંતરડાની અંદરની દિવાલોનું વિઝ્યુઅલાઇઝેશન અને તપાસ થાય છે. અને જો એ તપાસ નોર્મલ હોય તો આપણે એમ કહી શકાય કે 10 વર્ષે એક વખત કોલોનોસ્કોપી અથવા તો એન્ડોસ્કોપીની તપાસ કરાવવી જોઈએ. આંતરડાના કેન્સર થયું છે તો એના ટ્રીટમેન્ટના ઓપ્શન કયા કયા અવેલેબલ હોય છે? અન્ય કેન્સરોની કે અન્ય ગાંઠોની જેમ જ જ્યારે પણ આંતરડામાં પણ આ રીતની ગાંઠ ઉદ્ભવે કે ડિટેક્ટ થાય તો તેનો બેસ્ટ ઇલાજ જે છે તે ઓપરેશન જ છે, કે જેમાં આંતરડાનો જે અફેક્ટેડ ભાગ છે કે કેન્સર દ્વારા જે તકલીફમાં આવેલો ભાગ છે તેને અમે કાપી અને કાઢી નાખીએ છીએ અને જે હેલ્ધી પાર્ટ છે તેને અમે જોડ બનાવી દઈએ છીએ. તો આંતરડું કાઢવાથી આગળ કોઈ દર્દીને તકલીફ થાય છે? આમ જે જેટલા અમાઉન્ટમાં કે જેટલા લેન્થમાં તમે આંતરડું કાઢો તેની પર આ સવાલનો જવાબ ડિપેન્ડન્ટ છે, પણ યુઝ્યુઅલી કેન્સરના આપણે જેટલું આંતરડું કાઢી છે હાર્ડલી અરાઉન્ડ 10-15 સેન્ટીમીટર જેવું હોય છે, જે કાઢવાથી દર્દીના ભવિષ્યમાં કે લોંગ ટર્મ કોઈ આડઅસરો કે તકલીફો રહેતી નથી. શું આંતરડાનું કેન્સર સંપૂર્ણપણે મટી શકે છે? જો એ યોગ્ય સમયે ડિટેક્ટ થાય અને યોગ્ય સ્ટેજમાં એનો ઇલાજ કરવામાં આવે તો એને સંપૂર્ણપણે મટાડી શકાય છે અને એ દર્દી બીજા બધા વ્યક્તિઓની જેમ એકદમ જ નોર્મલ અને હેલ્ધી લોંગ લાઈફ જીવી શકે છે. આની અંદર કીમોથેરાપી આગળ લેવી પડે છે? અગેન એ જવાબનો જે એ સવાલનો જે જવાબ છે એ ડિપેન્ડ કરે છે તેના સ્ટેજ ઉપર. અકોર્ડિંગ ટુ આંતરડાના કેન્સરના સ્ટેજના હિસાબે ઓપરેશન પછી કે પહેલાં કીમોથેરાપીની જરૂર પડતી હોય છે. રેડિયેશનની જો વાત કરીએ તો એ જે એકદમ આંતરડાનો અંધ ભાગ છે કે ગુદામાર છે જેને રેક્ટમ કહેવાય છે અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં,
એ જગ્યા પર કેન્સર જ્યારે થાય ત્યારે રેડિયેશનનો અકોર્ડિંગ ટુ સ્ટેજના હિસાબે ઉપયોગ કરવાની જરૂર પડે છે. સરસ. આંતરડાના કેન્સરના સામાન્ય લક્ષણો જે શરૂઆતના તબક્કામાં જોવા મળે છે એમાંથી એક છે અસામાન્ય રીતે વજન ઘટી જવું, ટોયલેટ ઝાડામાં કે ટોયલેટમાં લોહી જવું, અથવા તો ઉલટી કે ઉબકા થવા, પેટનો દુખાવો થવો કે પેટ વધી જવું. જો આમાંના કોઈ પણ લક્ષણો તમને જણાય તો નિષ્ણાંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને એની આગળ એ પ્રમાણે એમનું નિદાન કરવું જોઈએ. આજે આપણને આંતરડાના કેન્સર વિશે ડૉક્ટર ધવલ મંગુકિયાએ માહિતગાર કર્યા અને કોમન પ્રશ્નોનું જે નિરાકરણ કર્યું, આપણે એમના માટે એમનો ઘણો ઘણો ધન્યવાદ કરીએ છીએ સર. થેન્ક યુ સર. થેન્ક યુ.